सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचंद्र सागर ग्रंथनी अंदर पूर्व सातमु ने तरंग तेवीस में छेल्ले कथा लखे छे के भगवान श्रीहरिना संतो भगवान स्वामीनारायण ने ओळखावा माटे पृथ्वी पर विचरण करे छे। एमां संतोए पोताना साधुना जे चिन्हों छे ने छोड़ी दीधा छे अने धांगध्राने विषे एक राम मंदिर राम मॉल जग्या छे त्यां संतो गया त्यांना वैराग्योने संतोनी रीत जोईने बहु आनंद थयो गुण आव्यो। त्रण दिवस सुधी संतोने मालपुड़ा ने दूधपाक जमाड्या। चौथे दिवसे संतो जारे निकळ्या त्यारे संतो जय स्वामीनारायण बोल्या एने सांभळता वेत एने संतोनो अवगुण आव्यो अने संतोनो द्रोह करवा तैयार थया। जंगलमां संतो चाल्या जता हता त्यां आगळ कोळीओने शिष्य बनावीने साथे लईने बे वैराग्यो जईने संतोने लूट्या। त्यां भगवान श्री हरिनी प्रेरणाथी ऊँट सवारो त्यां आगळ लश्करी ऊँट सवारो आवे अने संतोनी रक्षा करे छे। पछी आगळ स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजाने कथा संभळावे छे पूर सातमु तरंग चौबीस। श्री हरि की प्रेरणा ही कर असवार ही आए ते ह वसन देवाए संत को लूट लिए ते ते ह जो जो लूटे समान ही गनी गनी देवाय पकड़ लीने चोर सब शेर में ले गए ताय पकड़ लीने चोर सब शेर में ले गए ताय। श्री हरिनी अंत प्रेरणा थी जे ऊँट सवारो आव्या हता तेमने संतोना जे वस्त्र लूटी लीधा हता ते पाछा अपावे। तेमने जे जे सामान लूट्यो हतो ए बद्दो गणी गणीन पाछो अपावे। बद्दा चोरोने पकड़ी लीधा अने एमने धांगध्रा शहेरमां लई गया। चोर त्यांना राजाने आप्या अने कह्युं आप आ लोकोना धनी जो हो तो अमे एने छोड़िए अने अमे तेमने लश्करमां न लई जईए। आ चोरोमां तमारा बे वैरागी छे અને તે તમારું નામ લે છે તેઓ કોળી લોકોને શિષ્ય કરીને તેમને સાથે લઈને લૂંટ કરવા ગયા હતા। આ ઊંટવાળા લશ્કરી જે હતા માણસો સૈનિકો એને બધી તપાસ કરી। દસ ચોરો જે લૂંટવા ગયેલા હતા બોકાની વાડીને એમાં બે તો સાધુ નીકળ્યા આઠ કોળી હતા। કોળીઓએ કીધું કે આ બે વૈરાગ્યોને અમને અમારા અમે અમારા ગુરુ છે આ અને અમને શિષ્ય બનાવીને અમને બધાને ચોરી લૂંટફાટ કરવા આ બે લાવ્યા છે અને ઓલા બે એમ કહે છે કે રાજા છે ને એનાય અમે ગુરુ છીએ એટલે અમને તમારે એકવાર તો રાજા પાસે લઈ જવા પડે પછી તમારે જે કરવું હોય કરો।
એટલે રાજા પાસે આ ઊંટ સવારો લઈને કહે છે, આઠ કોડીનો તો તમે જે ફેંસલો કે કરીશું, પણ આ બે જણા છે એ તમારા રાજ્યની અંદર, આ ધાંગધ્રાની અંદર, રામમોલની અંદર સાધુઓ છે, અને સાધુઓ થઈને આવું કામ કરે છે? નૃપ કે ગુરુ ગોપાલ હિ દાસા, તાકુ બોલાય નૃપતિ પાસા, વિતરાગે દોકો સોપેતાએ, જગ કી ભલી કીએ મોટાઈ, જગ કી ભલી કીએ મોટાઈ. રાજાએ ગુરુ ગોપાળદાસ સાધુ હતા એને પોતાની પાસે બોલાવ્યા, એમને બંને વૈરાગી સંતોને સોંપી દીધા અને કહ્યું, જગ્યાની બહુ મહત્તા વધારી આ ચેલાઓએ તો. ઘણાક શિષ્યો એવા હોય કે એ શિષ્યોના વર્તને કરીને, વાણીએ કરીને, જીવને કરીને જે ગુરુ હોય ને, સદગુરુ કોઈ મોટા હોય, એ તો મોટા જ હોય, એ તો મોટા જ હોય, તો ભગવાનના બળે કરીને, ભગવાનની ઉપાસનાએ કરીને, પંચવર્તમાને કરીને સદગુરુ જે સાચા સત્પુરુષો છે એ મોટા છે, એ કોઈ બીજાથી મોટા નથી દેખાતા. પરંતુ છતાં પણ કોઈક શિષ્યો એવા હોય છે કે જેનું વર્તન, વાણી, બોલવું, ચાલવું, બેસવું, ઊઠવું એ એવું હોય કે સામેવાળાને એમ વિચાર થાય કે ઓહો, આ જ આવા છે તો આના ગુરુ કેવા હશે. એ શિષ્યના દર્શન કરે, શિષ્યની ક્રિયા જોવે, શિષ્યની વાત સાંભળે, તો એને એ શિષ્યના સદગુરુને ખોળવાની ઈચ્છા થાય. જેમ કે સુખાનંદ સ્વામીની સાધુતા જ્યારે નીલકંઠ વર્ણીએ જોઈ, ત્યારે રામાનંદ સ્વામીને ખોળવા નીલકંઠ વર્ણી તૈયાર થયા. અને એમાંય જ્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીના દર્શન નીલકંઠ વર્ણીને થયા અને મુક્તાનંદ સ્વામીની અનુભૂતિ થઈ, ત્યારે તો નીલકંઠ વર્ણીએ મનોમન નક્કી કરી લીધું કે જ્યાં મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ હોય, એના જે સદગુરુ હોય ને, એના પછી આ પૃથ્વી પર આવે બીજો કોઈ સદગુરુ ખોળવાનો બાકી રહે નહીં. હું જેવા સદગુરુ ખોળું છું એ તો મુક્તાનંદ સ્વામી જ છે. અને એ મુક્ત મુનિ એવું કહે છે કે હું તમને જે આ પાંચ વસ્તુના જવાબ આપું છું, જીવ, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ, એના માયા, એના પાંચના જે ઉત્તર આપું છું એ યથાર્થ તો હજુ મારા સદગુરુ જાણે છે, હું તો હજુ કાંઈ જાણતો નથી, મારી અંદર તો એમાંનું કશું જ નથી. હું જે તમને સાધુતા મારામાં દેખાય છે એ તો રામાનંદ સ્વામીના રૂવાડા જેટલી નથી, એવડા મોટા છે રામાનંદ સ્વામી. નીલકંઠ વર્ણીને થયું, આખું ભારત ફર્યો, ઠેક નેપાળ ગયો, તિબેટમાં ગયો, ભૂતાન ગયો, આ આખા ભારતના હિમાલયના બધા પ્રદેશોને ફર્યો, પણ કોઈ જગ્યાએ મને આ મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ મળ્યા નહીં. અને એ એવું કહે છે કે મારા જેવા તો રામાનંદ સ્વામીને હજારો છે, ને રામાનંદ સ્વામી તો મારા જેવા હજારો કરી શકે એવડા મોટા છે. તો રામાનંદ સ્વામી કેવા? બસ અઠ્ઠે દ્વારકા, હવે મારે આને છોડીને ક્યાંય જવું નથી. શ્રીજી મહારાજે પૃથ્વી પરના જેટલા ધામો છે શાસ્ત્રમાં વર્ણવેલા, એક પણ ધામ વિચરણ દરમિયાન બાકી નથી રાખ્યું, એક પણ ધામ. દ્વારિકા, ચાર પુરીમાંની દ્વારિકા પુરી, એ પૂરી કરવાની જ ખાલી બાકી હતી. દ્વારિકા પુરી એ એક જ, ચાર દિશામાં ચાર પુરીઓ છે, એમાં જગન્નાથપુરી, રામેશ્વર બધે જઈ આવ્યા, પણ એક દ્વારિકાપુરી આવે, જતા રસ્તામાં લોજ આવી ગયા હતા અને બસ મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા અને શ્રીજી મહારાજ બોલી ગયા, અઠ્ઠે દ્વારકા, બસ હવે મારે કોઈ દ્વારકા જવાની જરૂર નથી. જે તીર્થોમાં ફરતો ફરતો હું જેને ખોળતા ખોળતા ફરું છું એ તો આ સાધુ તો અહીં આગળ છે. અને એ સાધુ એવું કહે છે કે રામાનંદ સ્વામી તો અકળ છે, તો રામાનંદ સ્વામી કેવા હશે? આનું નામ શિષ્ય કહેવાય. સદગુરુ તો સદગુરુ જ હોય છે, સત્પુરુષ તો સત્પુરુષ જ હોય છે, પણ જે શિષ્યના વર્તન અને વાણીએ કરીને સજ્જન વ્યક્તિઓને, મુમુક્ષુ આત્માઓને, મુમુક્ષુ જીવાત્માઓને, કોઈ મુક્ત પુરુષોને
એના સદગુરુને ખોળવાની ઈચ્છા થાય, આ સદગુરુ કેવા હશે, ત્યારે એ શિષ્ય પોતાના સદગુરુ પાસેથી કંઈ પામ્યો કહેવાય, પોતાના સદગુરુનું નામ કાંઈ ઉજાડ્યું કહેવાય. પણ જેને જોવાથી કોક હામેવાળાને થાય, આવો અડબંગ છે, આ અડબંગ છે. હવે કોઈ વાર એવું થાય સદગુરુ હારા હોય પણ આ મોડલ એવું આવી ગયું હોય થર્ડ ક્લાસ, કા ફર્સ્ટ ક્લાસ હોય ને થઈ ગયું હોય થર્ડ ક્લાસ, કારણ કે આ જીવનું તો કોઈ ફ્રીજ જ નથી ને, આ જીવનું કોઈ ફ્રીજ જ નથી, અને એમાંય માણસનું તો બિલકુલ ફ્રીજ નહીં. હવારે જુદો હોય, બપોર જુદો થઈ જાય, ને સાંજે જુદો થઈ જાય. હવે સદગુરુ તો બહુ મોટા હોય. હવે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ મળ્યા તો શ્રીજી મહારાજને રામાનંદ સ્વામી પ્રત્યેનો કેવો ભાવ થાય, અને રઘુનાથ દાસને મળ્યા હોય તો ભાવ ફરી જાય. લો, બે રામાનંદ સ્વામીને સેવેલા હતા, રામાનંદ સ્વામીને સેવેલા હતા તોય જુદું. દાદા ખાચર શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીને સેવતા, અને જીવા ખાચરે ને આજ રહેતા, તોય ફેર પડી ગયો. એટલે કોઈક વખત એવું પણ થતું હોય છે કે વડ એવા ટેટા ને ગુરુ એવા ચેલા છે ને, એ બધી કહેવત ઘણીક વખત ખોટી પડતી હોય છે. બાપ એવા બેટા, એ કહેવત પણ ખોટી પડતી હોય છે. બાપ કેવો ભગત હોય અને દીકરો ક્યાંય જગતની અંદર કેટલાય રખડાવી દે એવો હોય, તે છોકરાને જોવે, હવે છોકરાને જોયો, સંસ્કારી કોઈ દીકરો જોવે તો દરેક વ્યક્તિ શું કહે, એના મા બાપ બહુ એને કેટલો સંસ્કાર આપ્યા છે, મા બાપ કેટલું પાડતા હશે, આ છોકરો આટલું પાડે છે, હમણાં જ આટલો જીત છે, 3 વર્ષનો જીત. મોન્ટુ ભગત આરે આવે છે મંદિરે, હમણાં ઉપર ત્યાં ઉપર સ્પીકર ચાલુ હોય ને, એટલે ભગત ગોળી બોલતા હતા, સંત સમાગમ કીજે. મોન્ટુ ભગતને થોડું કોમ્પ્યુટર પર કામ હતું મંદિરનું, એ કામ કરતા હતા. 3 વર્ષનો છોકરો, હું ત્યાં બાજુમાં બેઠો છું, હું સાંભળું, પપ્પા આરતી, પપ્પા આરતી. સંત સમાગમ નથી, ઘંટડી ખખડી. આરતી થાય એ નાના બાળકને એમ ખબર પડે કે ઘંટડી ખખડતી હોય, આરતી ઉતરતી હોય, જય સદ ગુરુ સ્વામીથી શરૂ થાય તો એને ખબર પડે કે આરતી થઈ, એ નજર સામે જોવે તો ખબર પડે. પણ સ્પીકરમાં ફક્ત સંત સમાગમ કીજે આટલી ગોળી સાંભળે અને એ તરત 10 વખત બોલ્યો, આરતી આરતી આરતી, તો ખબર તો પડે ને કે ઘરના સંસ્કાર કેવા હશે. એ છોકરો ઊભો હોય અને એ આરતી આરતી કરતો હોય, અને 3 વર્ષનું બીજાનું છોકરું હોય મોબાઈલ મોબાઈલ કરતું હોય, કેટલો ફેર ખબર તો પડે. પણ છતાંય એને સંસ્કાર આપીને 18 વર્ષ સુધી કોઈ મા બાપે જાળવ્યા, હવે 18 વર્ષ પછી સ્વતંત્ર મૂર્તિઓ થાય, ફ્રીજ વિનાની દુનિયામાં જો ઉડવા લાગે તો કદાચ મા બાપ બહુ ભગતે હોય, એકાંતિક હોય, અને છોકરા નાય થાય. તો છોકરાને જોઈને મા બાપનો પરિચય 100% મળી જાય એવો નહીં, પણ આદર્શ પુત્રને આદર્શ પુત્રી કોણ કહેવાય, આદર્શ શિષ્ય કોણ કહેવાય, કે જેના વર્તન, જેના વાણી, જેના જીવન, એના દ્વારા પોતાના મહાન સદગુરુ, પોતાના મહાન મા બાપ એનો પરિચય સામાન્ય સજ્જન વ્યક્તિને મળી જાય, એ સાચો શિષ્ય છે. અને જેના વર્તને કરીને એક આદર્શ મોટા સદગુરુને નીચું જોવું પડે, જે સદગુરુએ પોતાના આખાઓ સત્સંગને માટે ઓગાળી નાખ્યા હોય, પરોપકારને માટે ઓગાળી નાખ્યા હોય, અને આપણે કદાચ એના શિષ્ય હોય અને આપણા વર્તનને, આપણા જીવનને, આપણી વાણીના કારણે એ સદગુરુને નીચું જોવું પડે, કે જેને જીવનની અંદર ક્યારેય પણ કોઈનું અહિત ઈચ્છ્યું નથી, કોઈનું ખરાબ કર્યું નથી, એને કોઈ ખરાબ દુષ્કૃત્યનો ક્યારેય સંકલ્પ થતો નથી, એવા સત્પુરુષોને એના આશ્રિતના કારણે નીચું જોવું પડે. એવા આશ્રિતો હોય કે જે આશ્રિતોના વર્તનના કારણે પોતાના ઈષ્ટદેવને નીચું જોવું પડે, અથવા એવા દીકરા દીકરીઓ હોય કે એના વર્તનના કારણે પોતાના મા બાપને નીચું જોવું પડે, હરગીશ આવા દીકરા દીકરીઓ કરતાં, આવા શિષ્યો કરતાં, આવા ભક્ત થવા કરતાં, આવા શિષ્ય થવા કરતાં, આવા દીકરા દીકરી થવા કરતાં દરિયામાં પડવું સારું. જો કોઈના દીકરા દીકરી થવું છે, જો કોઈના શિષ્ય થવું છે, અને જો કોઈ ઈષ્ટદેવના ભક્ત થવું છે તો એવા થઈએ, એવા થઈએ. ભલે આપણે મોટા મહામુક્ત ના થઈ જઈએ, પણ આપણું વર્તન, વાણી, જીવન, બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું એ રેન્જમાં હોય, રેન્જ બહારનું ના હોય, તો જ કોઈકને ગુણ આવે ને, તો જ કોઈક ગોતવા નીકળે ને.
ભગવાન સ્વામીનો ભગત હોય આમ કોઈ જોવે, ઓહો કોના તમે, કોના સત્સંગી છો, કોનો ધર્મ, શ્રીજી મહારાજનો પ્રચાર કેમ થયો છે? જે તે સમયે વર્ષો પહેલાં કે હરિભક્તોનું વર્તન જોઈને આ ભોજા ભગત એક જ આવ્યા, રાજા આખો અંજાઈ ગયો છે ભોજા ભગતથી, બોલો અંજાઈ ગયો છે. એને હરિભગતમાં ગુરુ દેખાતા, તમે જ અમારા ગુરુ જેવા છો, આ રાજા આગળ સ્તુતિ કરતા કહેશે કે તમે જ અમારા ગુરુ છો, તો તમારા સાધુ તો કેવા. આવો ગુણ આવવો જોઈએ આપણા વર્તને કરીને, આપણા જીવને કરીને, આપણી વાણીએ કરીને, આપણે એ પ્રકારથી જીવન જીવવું જોઈએ કે મહારાજને ગમે. રાજા કહે છે ગુરુ ગોપાળદાસને કે આ બે તમારા પાર્સલ લો, તમારા બહુ મોટી તમારી આખી છે ને, આમને બહુ જગ્યાની મહત્તા વધારી દીધી. ઘણી વખત સદગુરુઓ મોટા મોટા પુરુષો લોહી રેડી દીધું હોય આ સત્સંગ પાછળ, મોટા મોટા મંદિરો કર્યા હોય, કેટલો સત્સંગ કર્યો હોય, એક કે બે જેવા મળી જાય ને એની આખી જિંદગીની મહેનત ઉપર પાણી ફેરવી દે એવા મળી જાય. અને હોય છે આ કળિયુગની અંદર, આપણે એવા ના થઈએ, મહારાજ આપણને કોઈ દી એવી બુદ્ધિ ના આપે, કૃતજ્ઞ ના થઈએ, જે ભગવાન જે મોટા પુરુષો જેને આપણને આ સત્સંગમાં સાચવ્યા, રાત ને દિવસ આપણું જતન કરીને મહારાજમાં જોડવા માટે કેટલી મહેનત કરતા હોય, એવા મોટા પુરુષોના કાર્યને કોઈ પણ રીતે લાંછન લાગે, એવા મોટા પુરુષોને કોઈ કલંક લાગે, એવા મોટા પુરુષોને કોઈ જગ્યાએ નીચું જોવું પડે, ભગવાનને નીચું જોવું પડે, હરગીશ આપણાથી ન થાય એ પહેલાં આપણા પ્રાણ છૂટી જાય, ભગવાનને પ્રાર્થના કરવી, દેહ પડી જાય, પણ આપણા કારણે તો નહીં જ. એટલું તો મુમુક્ષુ માત્ર એ મારે ને તમારે વિચારી રાખવું જોઈએ કે આપણે ગમે એવું થાય પણ એવું તો ન જ કરીએ કે જેનાથી આપણા સદગુરુ કે આપણા મહારાજને નીચું જોવું પડે, આપણા નંદ સંતોને શરમ આવે એવું ન કરીએ. આ તમારા શિષ્યએ તો તમારી લાજને નાક કાપી લીધા. રાજાએ આટલું જ વચન કહ્યું, સંતોની સાથે ત્યાં જેવો દગો કર્યો તેવું ફળ એમને તરત મળી ગયું. સાચા સાધુવારે દગો કરે એ કોઈ દી ફાવતો હશે? કોઈ નથી ફાવ્યો, કોઈ નથી ફાવ્યો. સાચા અરે દગો કરે ને થોડા દિવસ, આ કળિયુગ છે, થોડા દિવસ જોર બહુ લાગે. કળિયુગની અંદર અધર્મનું જોર વધારે સ્પીડમાં લાગે, પણ આખરે જઈ તો ધર્મનો જ થાય છે. જો જોતા આવડે, જો દ્રષ્ટિકોણને પામેલો હોય તો ખબર પડે. બધા કોળીઓને દંડ કરીને તત્કાળ એને ઊંટ સવારોને કબજે હોપી દીધા. રાજા કે આને તો ફટકારીને લઈ જાઓ, આ આઠની મારે ચિંતા નથી, પણ આ પેલા ગુરુની મોહબત છે ને એટલે આ બેને બહુ નહીં કંઈક કરાય, કહી દીધું કાં તને તમારી લાજ બહુ વધારી, હાચવો, આ બધા હાચવા જેવા છે, આ બધા હીરા, આ નંગે નંગ છે અને હાચવી રાખો, મૂકી દો તમારા કોઠારમાં. જે સંતોને લૂંટ્યા હતા એ બધા મેથાન ગામ આવ્યા અને તેમના કહેવાથી અજા પટેલે કાનો કાન આ વાત સાંભળી. એ દિવસે મેથાન ગામના જેટલા હરિભક્તો હતા એમને કોઈએ અનાજ ખાધું નહીં, બીજે દિવસે સૌએ અન્ન ખાધું. હરિભક્તોને એટલું દુઃખ થયું કે અમારા સાધુને આટલા માર્યા, અમારા સાધુના કપડાં કાઢી લીધા આ લોકોએ, આટલા બધા દુષ્ટ માણસો. આટલું બધું દુઃખ થવાથી હરિભક્તો કોઈ અનાજ મોઢામાં મૂકી શક્યા નહીં. પછી અજા પટેલ રાજા પાસે દાંગધ્રા આવ્યા. રાજાનું રાજ્ય છોડીને અમે જઈએ છીએ એમ કહીને રાજા પાસે રજા માગીને ચાલતા થયા. રાજાએ એમને પ્રેમથી પાછા બોલાવ્યા. રાજા જઈને એકાંતમાં બેઠા ત્યાં અજા પટેલને પોતાની પાસે બોલાવ્યા. અજા પટેલ તો ગયા ધુઆંપુઆ થઈને. રાજાને આ રાજ્યમાં રહેવું નથી, હું છોડીને જાઉં છું. અને ત્યારે રાજા કહે છે એવું નહીં, તમે શાંત થાવ, શું તમને દુઃખ છે ને શું તમને પ્રોબ્લેમ થયો? તો કે અમારા સાધુનું આવી રીતે અપમાન થાય અને એ તમારા ગુરુ વૈરાગી ગોપાળદાસ આવી રીતનું કરે, એને તમે ચલાવી લો તો આ તમારા રાજમાં આવું ચાલે? અમારે તમારા રાજની અંદર રહી અને આના ભાગીદાર બનવું નથી. અમારા સાધુને જ્યાં હેરાનગતિ થતી હોય ત્યાં અમે એક ઘડી પણ રોકાવા તૈયાર નથી. ગામ ગરાશ બધું તમને હોપ્યું, તમારે જે પટેલો રાખીને ફરી ખેતી કરવી એ કરાવજો, પણ અમારે નથી રહેવું. રાજ્યમાંથી સારા માણસો જતા રહે ને રાજ્ય ઉજળ થઈ જાય. ગમે એવી જાહોજહાલીવાળું રાજ્ય હોય પણ સારા વ્યક્તિ જો ત્યાંથી જતા રહે તો ઉજળ થઈ જાય. ઘણી બધી વસ્તુ એવી હોય છે સજ્જનોના કારણે, સંત પુરુષોના કારણે બધું ટકેલું હોય, પણ ઘણી વખત એની કિંમત ન સમજાતા, જ્યારે એવા પુરુષો નથી હોતા ત્યારે ઉજ્જળ થઈ ગઈ છે ઇમારતોથી માંડીને બધું જ ઉજ્જળ થઈ ગયું છે.
એવું છે. માટે મહારાજની, મોટા પુરુષોની, સજ્જન વ્યક્તિઓની, ભગવાનના ભક્તોની અતિશય કિંમત સમજવી, અતિશય. અજા પટેલ છે એ, અજા પટેલ કે છે અમે, અમારે જવું છે, ત્યારે રાજાએ બોલાવ્યા હાથ જાળીને, એમ ના હોય, મારી યાર એકાંતમાં બેહો, મારે તમને વાત કરવી થોડી. અજા પટેલને પોતાની પાસે બોલાવ્યા અને ત્યારે રાજાએ કહ્યું, આ વૈરાગી સાધુ અમારા ગુરુ છે, એની સાથે અમારે લાજ શરમ બંધાયેલી છે, તેને અમે અત્યારે કેમ છોડી દઈએ? એમના બધા જ લક્ષણોને અમે જાણીએ જ છીએ. અમારા ગુરુ કેવા લક્ષણવાળા છે એની અમને ખબર જ છે, તો પણ અમે તેને સાવ સોનાના છે એમ જણાવીએ છીએ. માનતા નથી, જણાવીએ છે કે અમારા ગુરુ સોનાના છે, આશીર્વાદ આપે એટલે સિદ્ધાર્થ ધામમાં, આવું બધું અમે જણાવીએ છીએ. બાકી અમારા ગુરુ જ નરકમાં જાય એવા છે. રાજા કે હું જાણું જ છું. આ દેહ મે રોગયતિ દેવે દુખા, પલ એક હો નન દેવે સુખા, તો હો દેહ કો ત્યાગ ન હોય, જતનાઈ કિયે વિન ચલત ન સોઈ. તુમારે સંત મે ધર્મય પારા, જાનત હે યહ મોક્ષ કે દ્વારા, કામ ક્રોધ લોભ જીહા રહે, ઓ નરક કે ઉગાડે દ્વાર હે તેઓ. રાજા બહુ જ્ઞાની છે, ભોજા ભગતના સમાગમથી આવે સત અસતની ખબર પડી ગઈ છે. પણ ભોજા ભગતનો સમાગમ થોડોક, અને આ ગુરુઓની મોહબત બાપ દાદાની પેઢીઓની, એટલે ભોજા ભગતના સમાગમથી સત અસતની ખબર પડી, પણ હજુ સતને સંપૂર્ણ રીતે ફોલો નથી થઈ શકતા અને અસતને છોડી નથી શકતા. શરીરમાં રોગ થાય ત્યારે તે બહુ દુઃખી કરે છે. સાચી વાત છે અજા પટેલને. અજા પટેલ કે હા, એક પળ વાર પણ શરીર સુખ લેવા દેતું નથી, તો પણ શરીરનો ત્યાગ કરી શકાતો નથી, તેનું રક્ષણ કર્યા વિના પણ ચાલતું જ નથી. તમારા સંતોમાં અપાર ધર્મ રહ્યો છે, તે મોક્ષનું દ્વાર છે એમ હું જાણું છું. જ્યાં કામ ક્રોધને લોભ રહ્યા હોય એ નરકના ઉગાડા દ્વાર છે એમ પણ હું જાણું છું. પણ આ ગુરુ મારું શરીર છે, આ ગુરુ મારું શરીર છે, અમારી હાથ પેઢીથી આની પેઢીઓ ગત, આના આના ચેલાના ચેલાના ચેલા અહીંયા આગળ રામમોલમાં રહે છે, એટલે અમારે હાથ પેઢીનો સંબંધ છે. સત્સંગની અંદર ને કલ્યાણમાં કોઈ હાથ પેઢીના સંબંધ નથી હાલતા, એક પેઢીનો સંબંધ એ ના હાલે. સત્સંગ છે અહીં તો કલ્યાણકારી ગુણ હોય તો કલ્યાણ થાય, કલ્યાણકારી ગુણ ના હોય તો કલ્યાણ ના થાય. બાકી તો નિષ્કુળાનંદ સ્વામી લખત નહીં કે કડી જડી બારને મોક્ષ માર્ગે દીધા કમાળ, અને કડી જડી બારને એમ ના લખત. પ્રેમાનંદ સ્વામી એવું લખત નહીં, એવા અજ્ઞાની ગુરુના સંગથી રેલોલ. ગુરુ તો બહુ પ્રકારના હોય, મોક્ષના કરે એવા, મોક્ષના દાતા આત્માને પરમાત્માનું જ્ઞાન આપે ને એ ગુરુ, સદગુરુ. પછી ગામ ગુરુ હોય, આ ગામના આ ગુરુ, એ ગામ ગુરુ, એ ગામ માટે બધાના ગુરુ એ જ લો, ગામ ગુરુ હોય. નાત ગુરુ હોય, નાતમાંથી સાધુ થયો હોય ને, નાતમાંથી સંન્યાસી થયો હોય કોઈ જગ્યાએ, તો એ નાત બધી એને જ ગુરુ માને. નાત ગુરુન, ગામ ગુરુન, જાત ગુરુન, આમાં કંઈ કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. સાચા સદગુરુ સિવાય કોઈ પણ પ્રકારનો સંબંધ હોય એ કલ્યાણકારી થતો નથી. માટે સાચા સત્પુરુષને ખોડી એને વળગવું એમ શાસ્ત્રો કહે છે. આ રાજા કહે છે, ભાઈ અમે જાણીએ છીએ અમારા ગુરુ બધાય નરકના ઉગાડા દ્વાર છે. પ્રેમાનંદ સ્વામી કે એવા અજ્ઞાની ગુરુના સંગથી રે લોલ, તે તો જાસો નરકે વગાડતા ઢોલ. સ્વામી કે છાના છાના નહીં જાઓ નરકમાં, ઢોલ વગાડતા જશો ભાઈ ક્યાં આલ્યા. બસ જો, ગુરુની આખી જિંદગી સેવા કરીને સમાગમ કર્યો ને સંગ કર્યો ને ગુરુએ કીધું એમ કર્યું એટલે. પણ કેવા હતા? અજ્ઞાની, અજ્ઞાની ગુરુ. વર્તમાનનું કાંઈ ઠેકાણું નહીં, ઉપાસનાનું કાંઈ ઠેકાણું નહીં, પોતાના જીવનનું કાંઈ ઠેકાણું નહીં. અમને કાંઈ કીધું નહીં ને અમને કાંઈ સુધારે નહીં, સુધર્યાય નહીં. તે ગુરુ હોતા અમે બધાય ક્યાં ચાલ્યા? પ્રેમાનંદ શું કે, જાસો નરકે વગાડતા ઢોલ.
વાજા સહિત પહોંચી જશો. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, કારણ કે સત્પુરુષ જેટલું જીવનું રૂડું કરી શકે છે એના કરતાં અનંત ગણું ખરાબ અસત્પુરુષ કરી શકે છે. સત્પુરુષને કોઈનું રૂડું કરતાં આખી જિંદગી જતી રહે, આખી જિંદગી નહીં, સત્પુરુષને કેટલાકના કલ્યાણ કરવા માટે 100 જન્મ સુધી સત્પુરુષોનો યોગ આપતા આપતા 100 જન્મે ચોખ્ખો કર્યો હોય ને, એને 1 જન્મની અંદર ગંદો કરવો હોય ને, તો 1 જન્મ પણ આખી સત્પુરુષનો સંગ કરવાની જરૂર નહીં. અસત્પુરુષનો સંગ 5 મિનિટ માટે જો થઈ જાય ને, તો 100 જન્મની સત્પુરુષોની મહેનત ઉપર પાણી ફેરવી દે એટલી તાકાત અસત્પુરુષના વચનમાં, અસત્પુરુષના વર્તનમાં, અને અસત્પુરુષનો એટલો આ કળિયુગમાં પ્રભાવ છે. મુમુક્ષુ માત્ર જાણી રાખવું જોઈએ, સત્પુરુષ મળે તો સમાગમ કરવો, અસત્પુરુષનો તો કરવો જ નહીં. શા માટે એટલું વજનપૂર્વક શાસ્ત્રો કહેતા હશે? ખબર તો હોવી જ જોઈએ. આ કાંઈ આપણો સંબંધીનો કોઈ આ સત્સંગ નથી, આ તો શ્રીજી મહારાજના સંબંધનો એકાંતિક ધર્મને સિદ્ધ કરવા માટેનો સત્સંગ છે. આ સત્સંગ વ્યવહારનો નથી. વ્યવહાર માર્ગ હોય, આટલો મોટો સત્સંગ છે, વ્યવહાર હોય, ખૂનામાં રાખવો પડે, પરંતુ વ્યવહાર પ્રધાન કરવા માટે આ સત્સંગ નથી. નથી જેવું આપણને દેખાય છે એના માટે આ સત્સંગ નથી, જે બહારનું સ્વરૂપ દેખાય છે એના માટે આ સત્સંગ નથી, મોટા બિલ્ડિંગો બાંધવા એ જ પ્રધાન એના માટે આ સત્સંગ નથી, એના માટે નથી. આ સત્સંગ છે આત્યંતિક કલ્યાણ માટે, આ સત્સંગ છે આપણો છેલ્લો જન્મ કરવા માટે, આ સત્સંગ છે અક્ષરધામના અનાદિ મુક્તોની પંક્તિમાં બેસવા માટે, એના માટે આ સત્સંગ છે. એ સત્સંગની વાસ્તવિક વેલ્યુ આપણે જો સમજેલા હોઈએ તો આવું જ થાય. આપણે તો ભાગ્યશાળી છીએ, છતાં પણ આત્માને સદાય જાગતો રાખો, મોહબતના સત્સંગમાં ક્યારેય લેવડાવવું નહીં, કારણ કે મોહબતવાળાને જોઈએ છે ત્યારે તો ભારો ભાર દુઃખ થાય કે આને આટલી બધી મોહબત આવી હોય, કલ્યાણ બગડી જાય તોય મોહબત તોય મૂકી શકતા નથી. આ રાજા જેવી દશા તો કેટલાની છે, આ રાજા જેવી દશા તો સત અસતને જાણવા છતાંય, સત અસતને જાણવા છતાંય, રોજ કથા સાંભળવા છતાં પણ, કારણ કે સમાજ તરફથી અમને કોઈ મેસેજ તો ક્યારેક મળતો જ હોય ને, તો ખબર તો પડે ને કે હજુ આને આટલા વર્ષોથી આ વાત સાંભળે છે તોય હજુ આને મોહબત ના છૂટી, એમ મોહબત ના છૂટી એવું થાય. તમારા સંતો પાસેથી મને જ્ઞાન મળ્યું છે, બીજાથી તો અજ્ઞાન જ મળ્યું છે, છતાં પણ હું અજ્ઞાનને જ્ઞાન સમજીને એને મુખ્ય માની રહ્યો છું. પોતાના અજ્ઞાનની પણ અજ્ઞાનની અંદર જ્ઞાનનું નિરૂપણ કરે છે રાજા, જ્ઞાનનું નિરૂપણ કરીને પોતાના અજ્ઞાનને પ્રસ્થાપિત કરે છે. લાજ શરમ નરકમાં લઈ જાય છે એવું મને જણાય છે, છતાં મારાથી લાજ શરમ છોડાતી નથી, કારણ કે હું પૂરા ખપ વગરનો છું. લોકની રીત જુદી છે, મોક્ષની રીત પણ જુદી છે. અંધકાળે તો જે બળવાન છે એ આવીને જોર કરશે, અંતરમાં જેવો ભાવ હશે તે અંતે ફળીભૂત થશે. જેટલો જગતનો મિથ્યા ઠરાવ દુરાગ્રહ છે એ જગતમાં જ રહી જશે, આ બધી જ મને ખબર છે. આ બધું તમારા ભોજા ભગત છે ને એને બધે બધું જ જ્ઞાન દઈ દીધું છે, પણ શું કરું. ધર્મ દેખી દ્રોહ કરહી જે હા, મોક્ષ કબહુ ન હોવહી તે હા. ધર્મ દ્રોહી કો જમદૂત આયે, પકડ કે જમ પુર લે જાઈ. પાપ સે દુને દુખ જી પાવે, દ્રોહી કો દુખ અંત ન આવે. સંત માર્ગ હે સુખ કે કરતા, જન કે ત્રિવિધ તાપ હી હરતા. ધર્મને દેખીને જે તેનો દ્રોહ કરશે તેનો ક્યારેય મોક્ષ થશે નહીં. જે ધર્મદ્રોહી હશે તેને તો અંધકાળે જમદૂત આવશે, એને પકડીને જમપુરીમાં લઈ જશે. જીવે જેટલું પાપ કર્યું હોય તેથી બમનું દુઃખ એને ભોગવવું પડે છે, પણ ધર્મદ્રોહીના દુઃખનો તો ક્યારેય અંત જ આવતો નથી. સંતોનો માર્ગ સુખકારક છે, તે લોકોના 3 પ્રકારના તાપોને હરે છે. રાજા કહે છે જે ધર્મદ્રોહી છે એ તો નરકમાં જ જવાના છે, જે સાચા સંતનો દ્રોહ કરે છે તો નરકમાં જ જવાના છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું, સ્વામી કે ભગવાનના જે મોટા સાધુ છે ને એનો દ્રોહ થાય છે, એનો અવગુણ લેવાય છે, 4 વાતે કરીને. એક લોક,
બીજો ભોગ, ત્રીજો દેહ અને ચોથો પક્ષપાત. આ લોકની અંદર ભગવાનને ભગવાનના મોટા પુરુષો રહ્યા છે, આપણે રહ્યા છે, એટલે આ લોકની અંદર કંઈક કરવું ઘટતું હોય બધું કરવું પડે, મોટા નહીં કરવું પડે. આ લોકની દ્રષ્ટિએ વિરસા દ્વારા જ્ઞાનજીવન દાસજી સ્વામી અતિ મોટા પુરુષ, અતિ મોટા પુરુષ, પણ સ્વામી નાવલીથી રોજ નાવલી મંદિરનો કેસ ચાલે ત્યારે પેટલાદ કોર્ટમાં જતા, એવડા મોટા પુરુષ. અને નાવલી મંદિરના જે ટ્રસ્ટી ધામમાં જતા રહ્યા એને મને રૂબરૂ આ વાત કરેલી 2005માં. મને કે અમે નાસ્તિકો હતા, નાસ્તિક, કોઈ ઈષ્ટદેવમાં માનીએ નહીં, પણ સ્વામીનો કે મંદિરનો પાર્ટ આમ અમારે છાપરા બાજુ અમારી જમીનમાં છાપરું અને ત્યાં પાણી પડે એટલે અમે લોકોએ એનો વિરોધ ઉઠાવેલો અને એ કોર્ટમાં કેસ નાખેલો. અમે અહીંથી ફોર વ્હીલર ગાડી લઈને, એ જમાનામાં કે અમારી પાસે ગાડી એટલા સુખિયા, ગાડી લઈને નીકળીએ ત્યારે સ્વામી ગાડામાં બેસીને હજુ નીકળતા હોય અને અમે કોર્ટે પહોંચીએ સ્વામી કોર્ટમાં ઊભા રહી ગયા હોય, પાછા આવીએ તો સ્વામી મંદિરમાં હોય, સ્વામી તો બળદ ગાડું લઈને નીકળ્યા હોય કે કોકનું હજુ ખોળતા હોય, અમે તો નીકળી ગયા હોઈએ બાજુ બાજુમાં જ સ્વામીને નીકળવાનું. પણ પછી અમે પરચો જોયો 5-6 દાડા પછી સ્વામીના પગમાં જઈને પડ્યા. પણ હવે એવા મોટા સાધુ કોર્ટ સુધી ગયા, હવે આ લોકની અંદર તો આમ જ છે. તો ઉત્તરડાયો બુદ્ધિથી એમ વિચારે કે લો આપણે કોર્ટે ના સાધુ કોર્ટે તો અવગુણ આવે લોકે કરીને. બીજું ભોગ, ભોગ અત્યારે આપણે કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરવું હોય તો ગાડી જ જોઈએ. કોઈ મોટા સાધુ હોય એને 1000-1500 કિલોમીટર કાપવાના હોય તો એ મહિન્દ્રાની જીપ ગાડી આજથી વર્ષો પહેલાંની હોય એમાં ફરે તો થઈ શકે ખરું, વિચરણ ના થઈ શકે. એને સારી ગાડીમાં જવું જ પડે, એને પ્લેનમાં બેસવું જ પડે. પણ અક્તરડાયો શું કહેશે, વાહ પ્લેનોમાં ફરે છે, વાહ વાહ વાહ, પણ વાહ વાહ, સાધુ થઈ જવા જેવું છે, ફોર્ચ્યુનર, વાહ. ભોગ, આ લોકની અંદર કોર્ટમાં સ્વામી દેખાયા પોતા માટે નહીં, દેવ માટે ને ઠાકોરજી માટે, પોતા માટે નહીં, પોતાના સ્વાર્થ માટે નહીં. આ લોકની અંદર મોટા સાધુ પ્લેનમાં ને ગાડીમાં દેખાયા પોતા માટે નહીં, જીવના કલ્યાણને અર્થે, બીજાને માટે. કંઈક ગ્રહણ કર્યું ખાવું પીવું બીજાને માટે, ભગવાનને મોટા પુરુષો એવા. દેહ, આપણા દેહની અંદર કંઈક આવે કસર, બરાબર છે, ભૂખ લાગે, તરસ લાગે, બીમારી આવે, હાજા થઈએ, નરસા થઈએ, એવું ને એવું મોટામાં દેખાય, ઝાડા થઈ ગયા, ઉલટી થઈ ગઈ, પેટ દુખ્યું, માથું દુખ્યું, ભૂખ લાગી, તરસ લાગી, એટલે એની અંદર શું આવે, મનુષ્ય ભાવ. લોકે કરીને આવે, ભોગે કરીને આવે, દેહે કરીને આવે. અને ચોથો છે પક્ષપાત. સ્વામીએ સૌથી વધારેમાં વધારે જો અથોડો માર્યો હોય તો પક્ષપાત પર. સ્વામી કે પક્ષપાતે કરીને તો જીવનું અતિ ભૂંડું થયું છે. ઓલા ત્રણમાં તો કોક સમજાવાળો મળે, પણ પક્ષપાતની અંદર તો કોઈ સમજાવાળો મળે જ નહીં. મારો આ પક્ષ એટલે હું આ જ માનું સાચું બસ, એટલે પણ સામે હાથ ખબર, આ ગોપાળાનંદ છે જે હોય એ, મારો પક્ષ આ. પક્ષે કરીને સ્વામી કે જીવનું જેવું ભૂંડું થાય છે એવું તો કોઈ વાતે કરીને થતું નથી. અને પક્ષપાતે કરીને સ્વામી કે મોટા મોટાના અભાવ લીધા, દ્રોહ કર્યા, અવગુણ લીધા, સ્વામી કે એ પાપે કરીને તો ભૂતની યોનીને કેટલાક પામ્યા છે ને હજુ પામશે. સ્વામીએ એડવાન્સમાં આશીર્વાદ આપ્યા ભવિષ્યમાં એ કે પામશે, જાઓ. એ નરક, ભૂતની યોની એ જ નરક છે. પાણી પીવાય નહીં, ઘડાઓ જેટલી તરસ લાગે પાણી પીવાય નહીં, ભૂખ લાગે અને ખવાય નહીં, વિષ્ટાને મૂત્ર ખાવું પડે પીવું પડે, નરકથી પણ ભૂંડું દુઃખ. જેને જેને ભગવાનના કોઈ મોટા ભક્તો, એકાંતિક ભક્તો, ભગવાનના કોઈ સંતો ભક્તો સમજ્યા વિના આડે ધડ એના પ્રત્યે કંઈક કરી નાખ્યું તો નુકસાન. આજે સંપ્રદાયની અંદર આજે એક બહુ મોટું પરિણામ આવ્યું, પણ પૂજ્યપાદ ગુરુજી એની પાછળ એક પત્ર
પત્ર, એક પત્ર મોકલેલો છે નાનો અમથો, કોઈ વાંચે ને તો પણ એને ખબર પડી જાય સત્સંગની રીત શું છે. ગુરુજીએ કીધું કે આ જીત મહારાજની છે, સત્સંગના હિત માટેની છે, આની અંદર કોઈએ કોઈને વગોવવા કે કોઈને નીચું દેખાડવા પ્રયત્ન ન કરો. બોલો, આવી ભાવના જે પ્રગટ થવી બહુ મોટી વાત છે. સત્સંગ એનું જ નામ છે. અને ભગવાનને ભગવાનના સત્પુરુષો અખંડ એ જ શીખવાડે છે, એ જ શીખવાડે છે. જો આપણે અહીં લોયાધામથી કથા વાર્તા અખંડ થાય છે, વર્ષોથી તમે એક ધારી સાંભળતા હશો, ક્યારેય કોઈ સંપ્રદાયના પ્રશ્નો વિવાદો કાંઈ કોઈ દિવસ કથામાં આવે જ નહીં, લાભ નહીં. ગુરુજીનો પહેલેથી ઓર્ડર છે, એક શાસ્ત્રમાં જે વાત આવે છે એ વાતને આપણે સમજવી, આપણને મહારાજ અને મોટા પુરુષો જેટલી સમજાવે એટલી રજૂ કરવી, પણ એ સિવાય બાકી બધો વ્યવહાર છે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરવાનો, ચાલ્યા જ કરવાનો. આત્યંતિક કલ્યાણમાં એ બધું ઉપયોગી થાય છે, એટલો પાર્ટ એનો સારો છે, લઈ લેવો, સ્વીકારી લેવો, પણ એની પાછળ એટલો બધો નાચું થવો. ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગનો વ્યવહાર હોય કે સંસારનો વ્યવહાર હોય, સુરતનું પાયખાનું છે, એનો ઇન્ટરેસ્ટ એટલો બધો ના થવો જોઈએ. પાયખાનાનો ઇન્ટરેસ્ટ કેટલો હોય ભાઈ? જરૂર હોય તો જઈ આવું, પછી નાહી ધોઈને ચોખ્ખા થઈને ડાઇનિંગ રૂમમાં બેહાય, પાયખાનામાં બેઠા રહેવાય, ટોયલેટમાં બેઠા રહેવાય. ભાઈ તમે ક્યાં હો છો 24 કલાક? બસ હું તો ટોયલેટમાં બેઠો. કોઈ કે અને કોઈ બેહે તો કોઈ એને ડાયો ગણે? એમ સત્સંગનો વ્યવહાર હોય કે પછી સંસારનો હોય, સુરતનું પાયખાનું છે. જરૂર પૂરતું કદાચ કોઈકને પાયખાના સાફ કરવાય જવું પડે, કોઈને અંદર જાજુઈ રહેવું પડે સાફ સફાઈ કરવા, અનંત એનાથી ભગવાન ભજી શકે એટલે કરવું પડતું હોય મોટાને. પણ પછી જો દ્રષ્ટિકોણ આપણને ખબર ના હોય કે આવા મોટા પુરુષો ભગવાનના સંતો ભક્તો શા માટે આમ કરતા હશે, તો અક્તરડાયાને બધેથી ખોતરીને દુઃખ ઊભા કરવાની ટેવ હોય. અક્તરડાયો એવો છે, ખોતરીને ઊભું કરે, હાવ સ્મૂથ હોય ને, હાવ સ્મૂથ હોય, કાંઈ ના થયું હોય પણ આમ આમ ખોતરે. એક વાંદરાનું આડું જોઈને સ્વામી કે બીજો ખોતરે, એક જ વાંદરાને ખાલી થોડી ખંજવાળ આવી હોય ને એનું ઉતર્યું હતું, એ ખંજોડે બીજો ખંજોડે. આ પક્ષપાત એવો છે, પેલો તો મરે પણ બીજોય મરે, આરે આવું થાય. માટે મોટાનો સમાગમ કરીને રૂઢી બુદ્ધિ રોજ કરવી, રોજ કરવી, રોજ કરવી, એનાથી થાય. આ કથા વાર્તાથી જીવમાં ફેર પડે, બાકી કેમ પડે? હમણાં એક હરિભગત આવ્યા, દંડવટ કર્યા સંતોને, એ કે મારી જિંદગીના આટલા વર્ષો ગયા, પહેલી વાર સાધુને દંડવટ કરતા શીખ્યો છું. લો, બાકી ખબર જ નહોતી કે આવું કંઈ થાય કથા વાર્તા વિના. મને કે ખાબોચિયાની અંદર રહેતા હતા અને માનતા હતા કે સમુદ્ર જેટલો સત્સંગ છે. ખાબોચિયાની અંદર હતા, પેઢીયોગત સત્સંગ હતો. રોજ મંદિરે શણગાર આરતીના દર્શને કરવા જવાનો નિયમ હતો, રાજભોગને આરતીના દર્શન કરવાનો નિયમ હતો. ઘરની નજીક મંદિરો હતા, ત્યાં ગયા. પણ જ્યારે અમેરિકામાં આવ્યા, આ કથા વાર્તા સાંભળતા થયા, ત્યારે એમ થયું ખાબોચિયામાં હતા અને માન્યતા સમુદ્રની હતી. એક હરિભગતના આ સ્ટેટમેન્ટ હજુ થોડા દિવસ પહેલાંના હું આપું છું. શું એ હરિભગત મૂરખ હશે કે એને આવું સ્ટેટમેન્ટ આપ્યું? ના, આત્મા જાગે છે શાસ્ત્રોથી, ભગવાનના સત્પુરુષોથી, ભગવાનના સંતો ભક્તોથી. આ વાતોને રોજ સાંભળીએ ને એટલે આપણા આત્માની કસરો, આ વાંચીએ ને એટલે આપણા આત્માની કસરો દેખાય. આપણે આ ગ્રંથોને વાંચીને સાંભળીને આપણી પોતાની કસરને ખોળવાની, બીજાની નહીં, આપણી પોતાની જ ખોળવાની, અને પોતાની ખોળીને એને ટાળવાની. ધર્મનો દ્રોહ કરવાવાળા નરકમાં જવાના, ધર્મિષ્ઠ વ્યક્તિઓનો દ્રોહ કરવાવાળા નરકમાં જવાના. જન્મ મરણ, જમપુરી, લખ 84 બધા દુઃખના મોટા રાશિ છે. જો સંત મળી જાય તો તત્કાળ બધાનો નાશ કરી નાખે. સંતોમાં આટલો પ્રતાપ રહ્યો છે, આટલો પ્રતાપ રહ્યો છે. ભગવાન શ્રીહરિના સંતમાં આટલો પ્રતાપ છે જ. રાજાને આ બધી ખબર છે કે આટલો પ્રતાપ સાચા સાધુમાં હોય. જે લોકો આવા સંતોનું બાનું ધારણ કરીને, એટલે કે વેશ ધારણ કરીને, પછીથી છાની રીતે પાપ કરે છે, એ પાપ તો ક્યારેય છુપું રહેતું નથી, આખા જગતમાં બધું જ જાહેર થઈ જાય છે.
કોઈ ખૂણામાં જઈને લસણ ડુંગળી ખાઈને આવે. 64 પદીમાં નિષ્કુળન સ્વામી લખ્યું, કોઈ ખૂણે ખાય લસણ લકીરે, તે તો કરે ગંધ છુપાવાને. ખૂણામાં ડુંગળી લસણ ખાઈને આવ્યો હોય ને આપણી બેડા આવીને મોઢાના દહ કોગડા કરી લે, જય સ્વામિનારાયણ એમ બોલે ત્યાં શું થાય? અરે ગંધ જ આવે કે આ મળદું ક્યાંથી આવ્યું અહીં આગળ. આપણે ડુંગળી લસણ જમીએ નહીં ને, એટલે જેના જે કોઈ ખાઈને આવી ગયો હોય ને, કોઈ ક્યારેક કુસંગી કે અજાનો માણસ, આપણે એની ભેગા વાત કરવી હોય ને તો 2 મિનિટ વાતે ના થાય આપણાથી, આપણને ઉલટી થાય, ઉલટી થાય. એવી રીતે કોઈક આ સત્સંગની અંદર સત્સંગનો વેશ ધારણ કરી લે, પણ પછી પાપ કરે એ તો ઉઘાડું થવાનું જ છે. ડુંગળી ગંધાયા વિના રહે જ નહીં, ગંધાય જ. એમ પાપ કર્યું એ તો ગમે ત્યાંથી પ્રગટ થવાનું છે. કોઈ દિવસ કોઈનું છુપ્યું નથી. આભ ફાડીને બોલે કે ભાઈ આમ થયું તું એમ, તે કેમ ચાલશે? અને બધું જાહેર થઈ જાય છે. ગુરુ જેટલા અધર્મી થયા તેના શિષ્યો એનાથી 10 ગણા અધર્મી થયા, જેવા ગુરુ એવા ચેલા. તેથી હવે ધર્મના માર્ગે કેમ ચાલશે? હવે ગુરુ જ જો અધર્મી થયા હોય તો પછી ચેલા તો ક્યાંથી થાય? આગળ આવીએ, સાચા સદગુરુની વાત આવીને, હવે ગુરુ જ જો એવા હોય દૂધાધારી, રાત્રે ખાડામાં ઉતરી જાય અને દૂધ પી લે ને સવારમાં બેસી જાય પાછા, તો ચેલા તો એવા થાય, ચેલા તો 10 ગણા થાય એનાથી વધારે આગળ. તમે તો અધર્મથી બહાર નીકળી ગયા છો, તમારું પૂર્વનું કોઈ મોટું પુણ્ય હશે રાજા, કે તમારું બહુ પુણ્ય હશે તમે બહાર નીકળી ગયા. પુણ્ય વિના તેમ ન થાય. અમે તો તમને ગુરુ જેવા માનીએ છીએ. બોલો, શ્રીજી મહારાજના હરિભગતને મોટો ધાંગધ્રાનો રાજા ગુરુ જેવા માને છે? આ સ્વામિયાણ સંપ્રદાયની ગરિમા હતી. આ શ્રીજી મહારાજના હરિભગતનું લક્ષણ હતું. શ્રીજી મહારાજનો ભગત આવો હોય મોટો, રાજા એને ગુરુ માને. આપણું આ સંપ્રદાયની ગરિમા આમાં છે. આપણા સંપ્રદાયની ગરિમાઓ કંઈ સોનાના બિલ્ડિંગો બાંધી દઈએ એમાં નથી. એ તો સારું, મહારાજની ઈચ્છાથી જેને જેટલું થતું હોય એટલું કાર્ય કરવું જોઈએ. પરંતુ શ્રીજી મહારાજ આપણી પાસે અપેક્ષા આ રાખે છે, આ રાખે છે કે કોઈ સજ્જન વ્યક્તિ હોય, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય, કોઈ ભક્ત હૃદયનો હોય, એને સંતોષ થાય આપણા જીવનથી. આટલું તો આપણી અંદર હોવું જ જોઈએ. પછી આપણે સ્વામિનારાયણ ભગવાનના ભગત કહેવાતા હોઈએ, ના તિલક ચાંદલો હોય, ડુંગળી લસણના ગમે તે ભજીયાન ગોટાન બધું જ અંદર આ પેટની અંદર જાતું રહેતું હોય, હોટલોનું બધું જે આવ્યું એ જતું રહેતું હોય, ગમે તે જગ્યાએ રખડવાને જોવા જતો રહેતો હોય, કંઠીના 2 દોરા ગળામાં લટકાઈને ભગવાન સ્વામિનારાયણ કે ભાઈ કંઠી પાછી આપી જજે, કંઠી પાછી આપી જજે, તને લાગે છે 5 રૂપિયાની કંઠી, આ 5 રૂપિયાની નથી, કોકને પૂછ સ્વામિનારાયણની કંઠી ગળામાં કેટલા જન્મે જાય, કોક સત્પુરુષને પૂછ મહારાજ એમ, કે કોઈ સત્પુરુષને પૂછો કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કેટલા જન્મે થવાય, આ બ્રહ્માંડમાં કેટલી વખત મહારાજ આવ્યા, પહેલી વખત આવ્યા ને કેટલાને મળ્યા, ગણતરી કાઢો. કોઈ ગોપાળન સ્વામી જેવાને પૂછો કે આને તો માની લીધું કાં તો 5 રૂપિયાની કંઠી છે ને, આ 5 રૂપિયાની નથી, આની કિંમત બહુ મોટી છે. ભગવાનના શરણાગત થવું એની કિંમત કેવડી મોટી છે, કેવડી મોટી છે, બહુ મોટી કિંમત છે. માટે ભગવાન સ્વામિનારાયણ મળ્યા, સત્સંગ મળ્યો એનો બહુ મહિમા. બસ આટલું જ વિચારું કે એક અજા પટેલને ધાંગધ્રાનો રાજા ગુરુ માને છે, ગુરુ તરીકે જોવે છે, એ હરિભગત કેવા હશે, કેવા હશે? એના ઉપરથી મને ને તમને થવું જોઈએ કે મારો ત્યાગાશ્રમ મારી માટે કેવો હોવો જોઈએ, મારું ત્યાગીનું જીવન મારે કેવું હોવું જોઈએ, મને એમ અંતરદૃષ્ટિ મારી હોવી જોઈએ, તમને એમ હોવી જોઈએ અમારું ગૃહસ્થ આશ્રમનું અમારું જીવન કેવું હોવું જોઈએ. રાજા, રાજાનું મસ્તક ઝૂકી જાય. બોલો, પાછો રાજાનો ગુરુ તો અધર્મી જ છે, તોય રાજાની અંદર આટલી મુમુક્ષુતાના બીજ પડ્યા છે, અજા પટેલને મસ્તક નમાવી દીધું. તમે જેટલા હરિભક્ત કહેવાઓ છો એ બધા મારા જીવના ગુરુ છો. દેહનો ગુરુ ગોપાળદાસ, પણ જીવના ગુરુ, અને અંતે રૂચિ સહાય કરે. જીવથી તમે જે માન્યું છે ને એ જ સહાય કરે. દેહથી તો મારે આ લોકોને સલામ ભરવી પડે, હવે ગુરુ કર્યા છે શું કરીએ, ના કરીએ તો પાછા પ્રજાને આડોડે રસ્તે લઈ જાય. આ તો બહુ હોય આમની પાસે તો રસ્તા, કારણ કે શરમ જેવું તો કાંઈ હોય જ નહીં. જે કોળી યારે બોકાની વાડીને લૂંટવા જતા રહે એને શું શરમ હોય, એ શું ના કરે? રાજાને લૂંટી લે, આ તો રાજાને લૂંટે. બોલો,
ટોળું વધારીને. તમે જેટલા હરિભક્ત કહેવાઓ છો બધા મારા જીવના ગુરુ, તમે બધા ધર્મને ધારી પાડી રહ્યા છો. હરિભક્તો સિવાયનું આખું જગત તો ખુવાર થઈ રહ્યું છે. જો તમે બધા હરિભક્તો ન હોત તો આખું જગત અધર્મમય થઈ જાત, આખું જગત અધર્મમય હોત જો આ કડીકાળમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ના થયા હોત ને તો. કલિમે સાચો સતયુગ આયો, કલિમે સાચો સતયુગ આયો. આ સતયુગ છે, સતયુગ છે. આ બહેનો ભાઈઓની મર્યાદા વાળા મંદિરો આજે આ પૃથ્વી પર કેટલા છે, કેટલા છે. સૌથી મોટી ધર્મની રક્ષા જો કોઈ હોય ને તો આ શ્રીજી મહારાજે આ નીવ મૂકી છે ને, જે સ્ત્રી પુરુષની જુદી સભા, એ ધર્મની સૌથી મોટી નીવ મૂકી છે આ પૃથ્વી પર. હા, એ નીવોને ઉખાડી નાખે તો મહારાજનો કહેવાતો હોય ને તોય ભ્રષ્ટ થઈ જાય, અને મહારાજના કહેવાતા હોય ને તોય મહારાજને લાંછન લાગે એવું થઈ જાય. પણ એ નીવને જો એવીને એવી સાચવવાના પ્રયત્ન હું તમે કરીશું ને તો સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી સ્વામી અને સંપ્રદાયની અંદર આત્યંતિક કલ્યાણ જીવોના થતા રહેશે. આપણી ફરજ છે મહારાજને સ્થાપેલા જે ધર્મો છે, સત્પુરુષોએ જે બતાવેલા શાસ્ત્રોના ધર્મો છે, એને સંપૂર્ણ ફોલો થવું એ આપણી ફરજમાં આવે છે, ફરજમાં આવે છે. આપણાથી ન થઈ શકે તો દુનિયા ઘણી મોટી છે, પણ મહારાજના થઈને મહારાજની ઈંટ તો ના જ ઉખાડે. કોકના ઘરમાં રહીને કોકનું ઘર તોડીએ તો કેવું લાગે, કેટલું ખરાબ કહેવાય. કોકના ઘરમાં રહ્યો અને કોકનું ઘર તોડ્યું. બોલો, એક સંન્યાસી હતો, તે ગ્રહસ્થ એના ઘરની અંદર રાખ્યો, 15 દિવસ ગ્રહસ્થના ઘરમાં રહ્યો ને, તે પતિને પત્નીને છૂટાછેડા લેવડાવી દીધા સંન્યાસીએ. બોલો, ગુરુ ઘરવાળાને લઈને ભાગ્યા એવું. પેલા કીધું ને દેવસિંહ ભગતે, કા તો ગોધો છે કે ગોધો, શું કરે કે ગાય રતન ગળ્યું છે. સમજ્યા, દેવસિંહ ભગતને એક હરિભગત હતા ને, તે હરિભગતને ત્યાં એક બાવો એનો ગુરુ, તે પેલાની ઘરવાળી લઈને ભાગ્યા, તે શેત્રુંજીના કાંઠે પછી બે જણા ભાગીને ગયા ગુરુ ને એની ઘરવાળી, ને આ પાછળ પાછળ ગયા ઓલા ભગતને ખબર પડી. હવે ભગત કે આ તો શું કરું કે ગાયે રતન ગળ્યું છે. કે દેવસિંહ ભગત કે આ ગાય નો ગોધો છે, દેવા જ માંડતું, આ ગાય કહેવાય, ગાય કહેવાય. એમ એક સંન્યાસીને ઘરમાં રાખ્યા ને, વિદેશમાં બની ગયેલી ઘટના કહું છું. એક સંન્યાસી ઘરમાં રહ્યા તો બોલો છૂટા છેડા પતિ પત્નીને લેવડાવી દીધા. શા માટે? સમાજની આવી ધર્મની જે શ્રીજી મહારાજની સ્થાપેલી નીવો છે એને ઉખાડવાનો કોઈને અધિકાર નથી. એના કરતાં દુનિયા બહુ મોટી છે. ભ્રષ્ટ જ થવું છે ને ભાઈ, ભ્રષ્ટ જ થવું છે ને. મન ફાવે એવું કરવું છે ને, ઇન્દ્રિયોને ગમે એવું કરવું છે ને, રખડેલ થવું છે ને, તો આ જગત આખું પડ્યું જ છે. આ જગતની લાઈનમાં જતા રહો, કોણ ના પાડે છે. પણ શ્રીજી મહારાજના સુખથી, શ્રીજી મહારાજના કોઈ વિશ્વસ્ત વ્યક્તિ, શ્રીજી મહારાજના કોઈ શ્રદ્ધાવાળા વ્યક્તિઓ, શ્રીજી મહારાજના કોઈ ઉદાર મોટા પુરુષો, એની ભાવના, એના વિશ્વાસને લાંછન લગાવવું, એના કરતાં તો આ રખડતી દુનિયામાં જતું રહેવું બહુ સારું છે. કોઈ પૂછવા નહીં આવે, કોઈ પૂછવા રખડો, કોઈ પૂછવા ના આવે, અને કોઈ કહેવાય ના આવે તો શ્રીજી મહારાજનું તો સારું દેખાય, વાંધો નહીં. 5 હોય ને શ્રીજી મહારાજને 5 પોસાય. પણ શ્રીજી મહારાજને એવું તો નથી જ ગમતું કે અક્ષરધામમાંથી હું અહીં આવ્યો અને મારા નામ ઉપર કોઈ લાંછન લગાડે. એ મારે ને તમારે અનુસંધાન રાખવાનું, કોઈથી થતું હોય ન્યા જોવાની જરૂર નથી. પણ આપણે આપણા જીવનથી એવું રાખીએ કે જે જીવનથી શ્રીજી મહારાજ રાજી થાય. જો તમે બધા હરિભક્તો ન હોત તો આખું જગત અધર્મમય થઈ જાત. વિપ્રોને ભેગદારીઓ ધર્મના ધામ કહેવાય, તે લોકો જ અત્યારે અધર્મના કામ કરવા લાગ્યા. જ્યારે ધર્મના ઘરમાં પેસીને અધર્મ રાજ કરવા લાગે ત્યારે ભગવાન પ્રગટ થઈને ધર્મના 7 સાધનોને અતિ અધિક કરે છે. વેદ શાસ્ત્રોના સિદ્ધાંતને શુદ્ધ કરે છે, વર્ણ અને આશ્રમને શુદ્ધ કરે છે, રાજા અને રજવાડાઓને પણ શુદ્ધ કરે છે. ત્યારે ધર્મ અત્યંત વિશુદ્ધ થાય છે. અધર્મના જેટલા દરવાજા છે એ બધાને આ વખતે કબજે કરશે, અને જેમ પ્રજાને સુખ વર્ષે તેમ તેને સર્વને શોધી શોધીને શુદ્ધ કરશે. રાજાને આટલી ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ આટલું બધું કરશે, અત્યારે નીતિ પ્રમાણે ચાલે એવો કોઈક રાજા કરશે, કોઈને રાજા કરશે. જે નીતિ પ્રમાણે ચાલશે ને એવાને રાજા કરશે. હરિભક્તોને સુખી કરવાને માટે અત્યારે શ્રીહરિ આવો સંકલ્પ કરી રાખ્યો છે.
તમે જે કાંઈ કામ કરો તે તમારા ગુરુને પૂછીને કરજો, તેમાં તમારા ગુરુ તમને સહાય કરશે. આ વાત હું તમને હેત છે એટલે કહું છું. રાજાએ આટલી વાત અજા પટેલને કીધી છે કે તમે જે કાંઈ કરો તમારા સહજાનંદ સ્વામીને પૂછીને કરજો, તમારું એમાં બહુ હિત છે. કારણ કે બહુ સરસ રાજા અહીં વાત કરે છે, શિષ્ય કો ગુરુ હે નેત્ર સમાના, મીચી ચલે પરે કૂપ નિદાના, ગુરુ ગુરુ મેં ફેરાયા પારા, એક ગુરુ અંધ એક તેજ ઉજારા. ગુરુ છે ને એ શિષ્યને માટે નેત્રના સમાન છે. કોઈને આંખ ન હોય તો કશું ના દેખાય, એમ શિષ્ય માટે એના સદગુરુ છે એ જેની આંખો છે. જે શિષ્ય સદગુરુની આંખો સિવાય બીજી આંખોથી જોવા માટેનો પ્રયત્ન કરે છે એટલો જ ભૂલો પડે છે. કોઈ સદગુરુના શિષ્ય થાવું ત્યારે સૌથી પહેલાં એટલું નક્કી કરવું, પહેલાં તો એ સદગુરુ સાચા જ ખોટા બધું પોતપોતાની રીતે શાસ્ત્રની રીતે તપાસીને, બહુ તર્કથી નહીં પણ શાસ્ત્રથી તપાસીને પછી એ ગોતવા નીકળે. ઘણા ગોતે છે, હજુ 30 વર્ષ થઈ ગયા હજુ ગોતે છે કે ગ્રહણ રોકે ને ત્યારે અમે માનીએ કે ગોપાળન સ્વામી છે ને ત્યારે ગુરુ કરવાના. એક હરિભગતને ત્યાં વર્ષો પહેલાં પદરામણીએ ગયો, મેં કીધું ભગત બહુ સારું આ તિલક ચાંદલો નહીં કરવાનો તમારે, ને હવારમાં પૂજા પેટી ખરી કે નહીં? તો કે એમાં હું પૂજા પેટી રાખીએ તો જ ભગત કે આ છે જ ને તાકુ, તાકુ છે જ ને તે માથું નમાઈ દઈએ. મેં કીધું બહુ સારું કહેવાય. તો મેં કીધું પણ કોઈ કોઈ સદગુરુ રાખ્યા કે નહીં, કોઈ સદગુરુ આમ કોઈ તમને રોકે ટોકે કાંઈક શીખવાડે છે ને? કે ગોપાળન સ્વામી ગુરુ, ગોપાળન સ્વામી ગુરુ જ છે, ગોપાળન સ્વામીનું ગુરુ જ માનું છું. આવી રહ્યા પણ મેં કહ્યું ગોપાળન સ્વામી તમને પ્રગટ થઈને કહે ખરા કશું, આમાંથી આમ પ્રગટ થઈને કહે કે ભગત પૂજા કેમ નથી કરતા, એવું પૂછે ક્યારેય? તો કે ના, એવું તો કોઈ દાડો પૂછ્યું નથી. મેં કીધું એવું કીધું કે તિલક ચાંદલો નથી કરતા? તો કે ના. તો મેં કીધું ગોપાળન સ્વામી શિક્ષાપત્રી તો લખ્યું છે કે મારા આ રીતે તિલક ચાંદલો કરવો, પૂજા કરવી, માનસી પૂજા કરવી, આ બધું કરવું, તો એમાંનું તો તમે કંઈ કરતા ચેષ્ટા કરો છો? તો કે ના, અમારે જય છે તો ગુરુ સ્વામી કરી દઈએ, કે કોઈ પણ ઘરમાંથી એક જણ કરી દે. આગેવાન છો મેં કીધું તમે સત્સંગના, એક જણ જય છે તો ગુરુ સ્વામી કરી દે, ચેષ્ટા નહીં કરવાની રોજ, ચેષ્ટા તો આ તો નિત્યક્રમ છે. હું ગોપાળન સ્વામી કહેવા ના આવે, સ્વામીએ જ બંધારણ કર્યું ચેષ્ટા કરવાનું. આ સંપ્રદાયમાં ચેષ્ટા કરવી બંધારણ ગોપાળન સ્વામીનું કરેલું છે. તો સ્વામી તમને કોઈ દી કહેવા ના આવે તમે ગુરુ માનો છો? તો કે સ્વામી ક્યાંથી આવે? તો મેં કીધું આ વગર કામનો દંભ ઉકરવા કરો છો. ત્યારે તો હું બહુ નાની ઉંમરનો, પણ મેં કીધું આવો દંભ શા માટે કરો છો? પછી એને આપણા એક સંતને કીધું કે તમારા સ્વામી બોલે જ થોડું પણ વાટી નાખે છે કે ક્યારેક, એમ કીધું એને એક આપણા સંતને. મેં કીધું તમે દંભ શા માટે, તમારી જાતને શા માટે છેતરો છો? આમાં ગોપાળન સ્વામીને તમારે લેવા દેવા શું છે? જીવને પ્રત્યક્ષ રોકટોકવાળો ના ગમે એટલે પરોક્ષને ભજવા માંડે. ગોપાળન સ્વામી પ્રત્યક્ષ છે, મુક્તાન સ્વામી પ્રત્યક્ષ છે, પણ કોના માટે? એવી ભાવનાવાળો છે એના માટે. ખાલી દાંભિક રીતે તર્કથી અને બુદ્ધિથી પોતાના અહમના પોષણ માટે ચાલ્યો જતો હોય કે ગ્રહણ રોકે ત્યારે હું ગોપાળન સ્વામી માનું, તે તો 100 જન્મ લેશે તોય ગોપાળન સ્વામી નથી મળવાના. ગોપાળન સ્વામીનું લક્ષણ એવું ક્યાં લખ્યું ગ્રહણ રોકે? તો ગોપાળન સ્વામી સાચા સત્પુરુષોના લક્ષણ શ્રીમદ ભાગવતમાં 30 કીધા, શ્રીમદ સત્સંગી જીવનમાં હરિગીતામાં ઘનશ્યામ મહારાજે માતાને 64 લક્ષણ કીધા. એ 64 લક્ષણમાં એક લક્ષણ એવું નથી ચમત્કાર બતાવે મોટા સત્પુરુષ. જે સાધુ એને મળવાથી પોતાની માતાને ભગવાન કહે છે, ભક્તિ માતાને, કે મા સાંભળ, જે સાધુના દર્શનથી દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા, જેને નમન કરવાથી વંદન કરવાથી જમાડવાથી, જેના પગલે પગલે તીર્થ જન્મે છે, જેના દર્શન માત્રથી છેલ્લો જન્મ થઈ જાય છે, એવા સાધુ એના લક્ષણ આટલા છે. એ લક્ષણમાં એક જગ્યાએ એવું લક્ષણ ના લખ્યું ચમત્કાર બતાવી દે, અશક્ય વાતને શક્ય કરી દે, આવું ના લખ્યું. શ્રીમદ ભાગવતના 30 લક્ષણોમાં આવું ના લખ્યું. દયા, મૃદુતા, કોમળવાણી, સહન શક્તિ, આ બધા જે એકદમ કાર્પણ્ય, એકદમ સહજ નિર્મત્સરતા, સહજ ગુણો,
જેને તમે સહજતાથી જોઈ શકો. શાસ્ત્રોને ખબર છે કે આવા ચમત્કારો એ તો ભગવાને જ્યારે જેને જે પ્રકારનું ખાતું આપ્યું હોય સત્પુરુષ એવું કરતા હોય. પ્રેમાનંદ સ્વામી એકેય ચમત્કાર ના બતાવ્યો તો એ સત્પુરુષ નહીં, એમને ગ્રહણ નથી રોક્યું, કાંઈ કર્યું નથી. લો કીર્તનો જ લખ્યા જ મહારાજના આખી જિંદગી. મહારાજને બસ મૂર્તિના ભાવો, કોઈને ઉપદેશ આપીને સત્સંગી કર્યો હોય એવોય પ્રેમાનંદ સ્વામીના જીવનમાં જાજું નથી. તોય પણ પ્રેમાનંદ સ્વામી સત્પુરુષ હતા, ભગવાનના અનાદિ મુક્ત હતા, ભગવાનને વિશે નિમગ્ન રહેવાવાળા હતા. લક્ષણથી ઓળખ્યા વિના આવા અક્તર ડાયા પોતાની બુદ્ધિથી ગમે એટલું ખોળે. હું એ કહેવા માગું છું કે પૃથ્વી ઉપર સત્પુરુષો કે ભગવાનના સંતો ભક્તો હોય પણ બુદ્ધિના દોઢથી જો ખોળવા જાય તો ન મળે. શિષ્ય માટે ગુરુ છે નેત્ર સમાન છે, આંખોથી જોવું. એક આપણે જો શિષ્ય કોઈકના થયા હોઈએ તો એ સદગુરુની આંખોથી જ બધું જોતા શીખવું. એ સદગુરુની આંખોથી જોઈએ પછી આપણી આંખો ત્યાં વધારે દોડાવવી નહીં. સદગુરુએ પોતાની આંખોથી જોઈને કીધું આમ છે, હા આમ છે, એ તો એવું જ છે. જેની પાસે રહીએ ત્યાં એની અંદર હામાં હા પડે તો જ કામ થાય. બાકી ગુરુ કંઈક કે ચેલો કંઈક કે કોઈ દિવસે ગુરુ શિષ્યનો સંબંધ થયો જ નથી. ગુરુ શિષ્યનો સંબંધ એ કોઈ કોર્ટનો કાયદો નથી. ગુરુ શિષ્યનો સંબંધ એ મોક્ષ માટેની નિસરણી છે, મોક્ષ માટેનો સંબંધ છે. ગુરુ શિષ્યનો સંબંધ એ છે, એમાં કંઈ કાયદો ના હોય. શિષ્ય જેની ઉપર શાસન કરી શકાય એનું નામ શિષ્ય. શાસ્તા ગુરુ છે, શિષ્ય શિષ્ય છે. હવે જેની ઉપર શાસન જ ના થાય, ગુરુ કે કંઈ ના કરે ક્યાંય, ગુરુ એનો વિચાર કંઈ કે તું આમ કર ને આ કે હું તો આમ જ કરું, તેને ગુરુ શિષ્યનો સંબંધ જ ક્યાં છે? જેને મન જ અર્પ્યું નથી એને તો કોઈ સદગુરુ હજુ કર્યા જ નથી. સ્વામી કે વાતોમાં સદગુરુ કર્યા હોય ને તો ગોળિયા ના વાળે. એ ગુડિયા ક્યારે ના વાળે? જ્યારે સદગુરુના નેત્ર સમાન રાખીને સદગુરુની નજરથી જોવે ત્યારે એવું થાય. નેત્ર બંધ કરીને ચાલે તો કૂવામાં પડે. પણ ગુરુ ગુરુઓમાં ઘણો ફરક હોય છે, એ પાછું શીખવું. ગુરુ ગુરુમાં ઘણો ફેર હોય. એક ગુરુ અંતદ્રષ્ટિ વગરના હોય અને બીજા ગુરુ તેજથી અતિશય ઉજળા હોય. અમુ એક ગુરુ એવા હોય દ્રષ્ટિ વિનાનો હોય, આંધળા જ હોય, એ જ પોતે ફસાયેલા હોય, શું કાટે બીજાને. અને એક એવા હોય ઉજાગર હોય, ઉજાગર હોય, કેટલાયને ઉગારી દે એવા હોય, વડવાનળ જેવા હોય. જેના ગુરુ અપાર તેજસ્વી હોય તે ઘણા આગળ વધી જાય, પણ જેના ગુરુ અંધ છે તે તો શિષ્યને ક્યારેય કાંઈ દેખાડી શકે નહીં. તે તો જ્યાં છે ત્યાંનો ત્યાં જ પડ્યો રહેશે. પણ ગુરુનું આપેલું તેજ પાછું ગુરુની સામે જ ના નાખવું, નહીં તો ગુરુનું આપેલું તેજ પેલા ગુરુએ ઉંદરડીમથી બનાવ્યો સિંહ, કારણ કે તેજસ્વી હતા, તે પાછો સિંહ કોને ફાડવા તૈયાર થયો? ગુરુને. તો ગુરુ કે હાલ ભાઈ ઉદરડી બરાબર હતી, એમય થઈ જાય જો ધ્યાન ના રાખીએ તો. જે આવ્યું છે મહારાજને મોટાનું છે એમ માનવું આપણા જીવનમાં. પાછળથી એનું કોઈ નામ પણ નહીં જાણે. હરિભક્તોના પ્રતાપે ચારે ધામમાં જગતમાં વરસાદ વરસે છે અને હરિભક્તોને લીધે જ રાજા પ્રજા સૌને પેટ ભરીને અન્ન મળે છે. રાજા હરિભગતનો મહિમા કહેવા લાગે, હરિભગતના ગુણ ગાવા લાગે. બોલો, હરિભગતને લીધે જ બધાને ખાવા મળે, નહીં તો અમે રાજાઓય ભૂખ્યા મરીએ. અજા પટેલને કે દુનિયામાં જેટલા સુખ દેવાય છે દેખાય છે બધા હરિભક્તોને કારણે છે, અને સુખ સિવાયનું જેટલું દુઃખ દેખાય છે બધું અધર્મી લોકોને કારણે છે. આ પૃથ્વી ધ્રુજે છે, ભૂકંપો અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ આ પાપના કારણે થાય છે, અને પૃથ્વી અનાજ પકવે છે ને જે સુખ છે એ ભગવાનના સંતો ભક્તોના ભજનના કારણે છે. એ પછી ગમે તે જગ્યાએ પરોક્ષમાં ભજતા હોય, અહીં ભજતા હોય, જ્યાં ભજતા હોય, પણ સજ્જન વ્યક્તિઓ, વૈષ્ણવ વ્યક્તિઓ, સત્સંગી વ્યક્તિઓ એના કારણે પૃથ્વી સ્થિર છે અને સુખી છે, અને દુઃખ માત્ર પાપી લોકોનું છે. ભોજાભાઈએ અમને આવી બધી જ વાત કહી છે. રાજાને ભોજાભાઈનો કેટલો ગુણ, એક જ વાર મળેલો ભોજો ભગત મોટા રાજાના હૃદયની અંદર આવું સ્થાન નાખી દેવું, એ કેવો હરિભગત હોય, કેવો હોય. રાજાથી ના અંજાય સ્વામિનારાયણનો ભગત, રાજાથી ના અંજાય. પોતાના ધર્મ નિયમને પોતાના ઈષ્ટદેવની ખુમારીથી રાજાને આંજી દે એ સાચો, અંજાઈ ના જાય. ભોજાભાઈએ અમને આવી બધી વાત કહી છે, અમે અમારા જીવમાં સાક્ષાત લખી લીધી છે. એમને જે કહ્યું બધું અનુભવની સાથે મળે છે, એનાથી અલગ ક્યારેય બીજું કંઈ હોતું નથી. અમારા જીવમાં તો સત્સંગ ખૂંતી ગયો છે, પણ ઉપરથી કુસંગમાં મળી રહ્યા છીએ. અધર્મી ગુરુઓના મત પ્રમાણે હરિભક્તોને ઉપર છેલ્લા ડારો દઈએ છીએ. આ ગુરુ કહેવાય ને એટલે થોડો હરિભક્તોને ઉપરથી ડારો દઈએ જ, પણ અમારા હૃદયમાં ડારો દઈએ એવી કોઈ વાત જ નથી.
માટે અમારો ડર લેસ માત્ર પણ રાખશો નહીં. અમે ગમે એટલા સિપાહીઓ મોકલીને ડારો દેવડાવ્યો, તમારે સમજવાનું કે આ બધું ઉપર ઉપરથી છે. જગતમાં જેટલા ધર્મરહિત ગુરુઓ છે ને એ બધા જીવ વિનાના મળદા છે. રાજાએ આટલી ગાળો દઈ દીધી ધર્મ વિનાના ગુરુઓને, એના ગુરુ ભેગા આવી ગયા ગોપાળદાસ. જેને આ મળદું છે આમાં પ્રાણ નથી, આ મિયાન જ છે આમાં તલવાર નથી, આવું જ્ઞાન થાય તેમજ અશ્વને જ્યારે ખબર પડે કે આ ભૂત નથી આંકડો છે ત્યારે ભય રહેતો નથી, તેમ આ લોકો અધર્મી છે એવી ખબર પડી ગયા પછી બધો ભય નષ્ટ થઈ ગયો છે. હવે મને આ લોકોનો કોઈ અંતરમાં ભય લાગતો નથી કે આમાંથી મારું કંઈ બગડે, પણ આ મોહબત પકડી રાખે છે મને. તમે બધા હરિભક્તો નિર્ભય રહો, કેમ જે આંકડાથી ગોળો ભૂત માનીને ખોટો ડરે છે એવા ખોટા ડરથી શું વળે કંઈ જ નહીં, તેમ અધર્મી લોકો શું કરી શકશે. આ રીતે રાજાએ અજા પટેલની ઘણી જ સંભાળ લીધી, તેને માથે પાઘડી બંધાવી, પાછો મોટો શિરપાવ બાંધી દીધો. અજા પટેલની સાથે કાકાભાઈ અને પૂજાભાઈ પણ આવ્યા હતા, એ બધાને પણ પાઘડી બંધાવી. પછી રાજાએ તેમને પાછા મેથાન મોકલ્યા, અજા પટેલની સાથે સત્સંગીઓની સંભાળ રાખવા માટે સવાર પણ મોકલ્યા. એ બધું જાણીને વૈરાગ્યો ત્રાસી ગયા, સર્વે ચૂપચાપ થઈને રહ્યા. રાજાની જેમ મોહબત એની, એમ ગુરુને રાજાની મોહબત રાખવી પડે ને, રાજ્ય છોડીને જવું ક્યાં. એટલે ખબર તો પડી ગઈ કે આ લોકોને શિરપાવ બાંધી દીધો, અંગરક્ષકો આપ્યા અને ઠેક મેથાન સુધી મોકવા મોકલ્યા. બધું વૈરાગ્યોને ખબર તો પડી, પણ ચૂપચાપ થઈને બધાય બેઠા રહ્યા છે. રાજા કે તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ, ગુરુ તમારી ચૂપ રાખો ને મારી ચૂપ, હું તમને નથી છોડતો મોહબતથી જેમ ઉપરથી એમ તમે મને ના છોડશો. પણ હરિભક્તોને કહી દીધું કે જીવથી મારો સંબંધ તમારી સાથે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરણ સાગરના સપ્તમ પુરમાં અજા પટેલ રાજાની પાસે ગયા અને ત્યાં શ્રીજી મહારાજના પ્રતાપનો અનુભવ થયો, એ નામે 24મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે